धांगध्रा उम्मीदवार प्रकाश वरमोराए मंतव्य न्यूज साथे खास बातचीत करी छे। ગુજરાત વિધાનસભા 2022 ને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે ધાંગધ્રા ખાતે પહોંચી હતી અને ધાંગધ્રા ખાતે જે ભારતીય જનતા પાર્ટીની જે કેસરિયા જે રેલી છે જે સભા છે તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો ધાંગધ્રાના ઉમેદવાર છે પ્રકાશભાઈ વરમોરા, પ્રકાશભાઈ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। સીધા દ્રશ્યો છે તે કે જોઈ શકાય છે કે પ્રકાશભાઈ અત્યારે હાલ જે કાર્યકર્તાઓ છે જે લોકો છે તેમને મળી રહ્યા છે અને સાથે સાથે જે પ્રકાશભાઈ છે તે પ્રકાશભાઈ જોડે વાત કરીશું। પ્રકાશભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। પ્રકાશભાઈ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છો, સભાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી ને મત આપવા માટે લોકો થનગની રહ્યા છે। અહીં વિકાસના કામો એટલા થયેલા છે, પાણીનો પ્રશ્ન, સ્ટ્રીટ ફોર ટ્રેક, આ તમામ બાબતોમાં અહીં કામ થયેલું છે। અહીંની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, એપીએમસી, સૌ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા। પ્રકાશભાઈ વાત કરવામાં આવે તો સભા આજે યોજવામાં આવી હતી, કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા, હવે જે બપોર બાદની જે સભાઓ છે કયા વિસ્તારમાં જશે, શું કહેશો? બધા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી બૂથ સુધી, એક એક બૂથ સુધી પેજ સમિતિ બનેલી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આખી લાઈવ વિધાન 3,09,000 મતદારોમાં એકદમ લાઈવ થઈ અને એક આ લોકશાહીના ચૂંટણીના ઉત્સવ પર્વને ઉજવી રહી છે અને મોદી સાહેબને હાથ મજબૂત કરવા માટે, ભૂપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે, ડબલ એન્જિનની સરકારને વધુ આશીર્વાદ અને જન સમર્થન આપવા માટે એક એક કાર્યકર્તા કામે લાગી ગયા છે। પ્રકાશભાઈ શું લાગી રહ્યું છે, ધાંગધ્રાની જનતા તમને કેવા પ્રકારના જે સાથ છે, સહકાર છે તે આપશે? ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ઉમેદવાર હોય, ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે। આ વિચારધારાની પાર્ટી અહીં કાર્યકર્તા હોય, બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બધું એકજૂટ કરેલું આ સૌ કાર્યકર્તા પુરુષાર્થ કરી અને આ સીટને ઐતિહાસિક લીડથી જીતાડશે એવી સૌને ખાતરી છે। બિલકુલથી જીતનો એક વિશ્વાસ છે, પણ સાથે સાથે જે જનતા છે તે જનતાને જીત બાદ કેવા પ્રકારના જે તમામ વિકાસલક્ષી કાર્યો છે તે કરવામાં આવશે? વિકાસ સતત ચાલતી પ્રક્રિયા હોય છે, વિકાસના કામો ઘણા બધા પૂરા થયા છે, હજી પણ એથી બી, બીથી સી કન્ટિન્યુ પ્રોસેસ હોય તો હજી પણ જે પ્રશ્નો છે, મેઇન કેનાલો બની ગઈ હોય, પેટા કેનાલો, એની કામની સ્પીડ લાવવી, નવા ઉદ્યોગ ગૃહો લાવવા, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું કરવું, એટલે આ તમામ દ્રષ્ટિએ કામો કરવાના છે। મારો 10 વર્ષનું જાહેર જીવનમાં અનેક સંસ્થા સાથે હું જોડાયેલો હોય અને મારા રાજ્યના મંત્રી, કેન્દ્રના મંત્રી અને અધિકારીઓ સાથે સંકલન હોય, આ વિસ્તારને વધુમાં વધુ રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની અને વર્લ્ડ બેંકની અને એનજીઓની ગ્રાન્ટ આવે એ પ્રકારના હું પ્રયત્ન કરી અને આ વિસ્તારને 182નો આદર્શ વિધાનસભાનો વિસ્તાર બનાવવાનો મારા પ્રયત્ન રહેશે। પ્રકાશભાઈ શું લાગે છે, ધાંગધ્રાની જનતા કેટલા તમારી પર વિશ્વાસ કરશે? મારા ઉપર, મોદી સાહેબ ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર,